हेलो फ्रेंड्स, वेलकम बैक। आपणे गया वीडियो में जोयुं के डायरेक्ट इनडायरेक्ट स्पीचना पांच प्रकारना वाक्यो छे। एमांथी हवे सौ प्रथम प्रकारनो वाक्य जोईए छे अने पहेलो प्रकार छे असर्टिव सेंटेन्स, एटले के विधान वाक्य। हवे विधान वाक्य एटले शुं, तो रिवाइज करी लो थोड़ू कि कोई पण माहिती आपतुं वाक्य होय ए विधान वाक्य होई शके छे। एने अंते पूर्ण विराम हशे, एटले के फूल स्टॉप हशे। અને પૂર્ણ વિરામવાળા બે પ્રકારના વાક્યો આપણે જોયા હતા, એક વિધાન વાક્ય અને એક આજ્ઞાર્થ વાક્ય, અસર્ટિવ સેન્ટેન્સ અને ઇમ્પરેટિવ સેન્ટેન્સ। તો વિધાન વાક્યમાં માહિતી હોય છે, જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં બોલનાર વ્યક્તિ સામેવાળી સાંભળનાર વ્યક્તિને કોઈક આજ્ઞા આપી રહ્યું છે। તો આ બંને ડિફરન્સ તમારે ધ્યાનમાં રાખવાનો છે। અત્યારે આપણે જોઈએ છે અસર્ટિવ સેન્ટેન્સ, જે હકાર અને નકાર બે પ્રકારના હોઈ શકે છે। હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે શું ફેરફાર કરવાના છે એને આપણે ધ્યાનમાં રાખીશું। તો એના માટે જોઈ લઈએ સૌથી પહેલાં સ્ટ્રક્ચર। ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનું સ્ટ્રક્ચર શું છે? ડાયરેક્ટ સ્પીચ હશે તો તમને સૌ પ્રથમ સ્પીકર આપ્યો હશે, પછી સેડ ટુ હશે, પછી લિસનર હશે, પછી કોમા અને ઇન્વર્ટેડ કોમા કરીને રિપોર્ટેડ સ્પીચ આપી હશે। ઇન્વર્ટેડ કોમામાં એક્ઝામ્પલ એક લખી લઈએ એટલે તમને ખ્યાલ આવે। રાજુ સેડ ટુ રિયા, આઈ હેવ ડન માય હોમવર્ક। આ એક સિમ્પલ ડાયરેક્ટ સ્પીચનું એક્ઝામ્પલ છે અને આ પ્રકારની એની વાક્યરચના હોય છે। હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે, તો આપણા માટે આ સ્ટ્રક્ચર યાદ રાખવું જરૂરી છે। અહીંયા ધ્યાન આપજો કે કેવી રીતે। તો સૌ પ્રથમ સ્પીકરની જગ્યાએ તો આપણે સ્પીકર લખીશું જ। અહીંયા જુઓ આપેલું છે, જેને ખ્યાલ ના આવે જોઈ શકે છે, એસ ફોર સ્પીકર। પછી આવશે રિપોર્ટેડ વર્બ, મતલબ કે આરવી, જે આપણું અસર્ટિવ સેન્ટેન્સમાં ટોલ્ડ જ હશે। અસર્ટિવ સેન્ટેન્સ છે એટલે આર વી તરીકે આપણે ટોલ્ડ રાખવાનું છે। પછી આવશે લિસનર, અને પછી આવશે કન્જક્શન, છેલ્લે આવશે રિપોર્ટેડ સ્પીચ। સમજીએ એક્ઝામ્પલ, સ્પીકર તરીકે આપ્યું છે રાજુ, તો આપણે સ્પીકરની જગ્યાએ સ્પીકર મૂક્યું। અહીંયા સેડ ટુ એટલે કે આપણું રિપોર્ટિંગ વર્બ છે, તો આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીશું ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ લખવાનું છે। તો અહીંયા આપણે ટોલ્ડ લખીશું, પ્લસ આવશે લિસનર। આ વાક્યમાં લિસનર કોણ છે? તો રિયા। પછી સી, સી ફોર કન્જક્શન। અહીંયા ક્યાંય આપણને કન્જક્શન આપ્યું નથી, પણ કન્જક્શન લખવું જરૂરી છે। તો અસર્ટિવ સેન્ટેન્સની વાત કરીએ છીએ તો કન્જક્શન તરીકે ફરજિયાત ધેટ જ આવશે, એટલે આટલું જરૂરી છે। સ્પીકર, ટોલ્ડ, લિસનર, ધેટ, આ ટોલ્ડ અને ધેટ એ આપણા માટે જરૂરી છે। આમાં કોઈ ચેન્જ આવશે નહીં, કોઈ પણ અસર્ટિવ સેન્ટેન્સમાં આ બે વસ્તુ જરૂરી છે। હવે આવશે રિપોર્ટેડ સ્પીચ, RS। તો રિપોર્ટેડ સ્પીચ એટલે ઇનડાયરેક્ટ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવેલા શબ્દો અથવા તો વાક્ય। તો ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે આઈ હેવ ડન માય હોમવર્ક, આપણે એ ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરવાના છે। ત્રણ પ્રકારના જરૂરી ફેરફાર કરવાના છે, કયા કયા? અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે, એક ક્રિયાપદનો ફેરફાર, બીજો સ્થળ અને કાળનો ફેરફાર, અને ત્રીજો સર્વનામનો ફેરફાર। આ ફેરફાર કરતા જઈશું અને લખતા જઈશું। રિપોર્ટેડ સ્પીચમાં પહેલું છે આઈ, આઈ, તો અહીંયા આઈની જગ્યાએ શું આવશે? આઈ કોના માટે વપરાયું છે? સ્પીકર માટે, એટલે કે રાજુ માટે। તો રાજુ એ પુલ્લિંગ શબ્દ છે, એટલા માટે આપણે એના માટે લખીશું હી। આઈ થઈ ગયું, હવે આવ્યું છે હેવ,
हेव एटले क्रियापद, क्रियापदनो टेबल जो तमे ध्यानमां राख्यो हशे तो तमने याद हशे ज के हेव एनू पास्ट टेन्स आपणे करवानुं छे हेड, डायरेक्टमां हेव होय तो इनडायरेक्टमां हेड। हवे एक हेल्पिंग वर्बमां आपणे चेन्ज कर्यो छे तो पछी आ एक्शन वर्बमां चेन्ज करवानो होतो नथी, एटला माटे डन जे रीते लख्युं छे ए रीते ज लखीशुं। पछी आवे छे माय, माय ए पण सर्वनाम छे। माय कोना माटे आव्युं छे? स्पीकर माटे। स्पीकर छे राजू, ફરીથી પુલ્લિંગ તો રાજૂ માટે અહીંયા થઈ જશે હીઝ, અને હોમવર્કની જગ્યાએ હોમવર્ક। આ રીતે આપણે સમજવાનું છે। ફરીથી આટલું તો આપણે ધ્યાનમાં રાખીશું જ, આપણી ઇનડાયરેક્ટ સ્પીચને આપણે બે ભાગમાં આપણા સમજવા માટે કન્વર્ટ કરીશું કે વાક્ય જે એક્ઝેક્ટલી આપણી રિપોર્ટેડ સ્પીચ હતી એની આગળનો ભાગ એમાં શું છે અને રિપોર્ટેડ સ્પીચની અંદર શું ફેરફાર છે એ। તો રિપોર્ટેડ સ્પીચની આગળનો ભાગ એટલે બોલનાર વ્યક્તિ, રિપોર્ટિંગ વર્બ સાંભળનાર વ્યક્તિ, અને ધેટ રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ ફરજિયાત, કન્જક્શન ધેટ ફરજિયાત, આટલું ફરજિયાત છે, આ બધાને ખ્યાલ જ છે। જે છે ઇમ્પોર્ટન્ટ અહીંયા છે તો અહીંયા સર્વનામ બે આપેલા છે, આઈ અને માય। આઈ કોના માટે છે? સ્પીકર માટે કે લિસનર એ આપણે સમજીશું, તો આઈ સ્પીકર માટે છે, રાજુ માટે, રાજુ પુલ્લિંગ છે તો એના માટે આપણે લખ્યું હી। બીજા નંબરે આવ્યું છે હેવ, કે જે ક્રિયા છે, ક્રિયામાં ફેરફાર। હેવને આપણે પાસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરી તો હેડ થાય, એટલે કે ડાયરેક્ટમાં હેવ હેઝ આપ્યું હોય તો ઇનડાયરેક્ટમાં હેડ કરીશું, એટલે આ બીજો ફેરફાર કર્યો। એક ક્રિયા ચેન્જ કરી પછી બાજુમાં લખેલી ક્રિયામાં કોઈ ફેરફાર આવવાનો નથી, તો ડન જેવું લખ્યું છે એવું જ લખીશું। બીજા નંબરે સર્વનામ આવ્યું છે માય, માય જે સ્પીકર માટે વપરાયું છે, રાજુ માટે, તો રાજુ એ પુલ્લિંગ છે એટલે એટલા માટે આપણે એનું હીઝ લખ્યું છે। માય એટલે મારું, તો રાજુ માટે હીઝ, હીઝ એટલે તેનું, તો હીઝ હોમવર્ક, હોમવર્ક। તો આખું જોઈએ, રાજુ ટોલ્ડ રિયા ધેટ હી હેડ ડન હીઝ હોમવર્ક। આ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ થશે। બીજું એક એક્ઝામ્પલ જોઈએ। હવે આપણે આ સ્ટ્રક્ચરને રિમૂવ કરીએ છીએ તો તમને ખ્યાલ આવશે। હિના સેડ ટુ જયેશ, યોર કાર ઇઝ વેરી કોસ્ટલી બટ આઈ ડોન્ટ લાઈક ઇટ। આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે। ફટોફટ જોઈ લઈએ કે હવે એનું ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ઝન થશે। તો સૌ પ્રથમ સ્પીકર હિના, રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ, લિસનર જયેશ, અહીંયા એચ આવશે, સ્પીકર ટોલ્ડ લિસનર ધેટ, આટલું તો દરેક જણને આવડે જ। હવે ઇમ્પોર્ટન્ટ છે ઇન્વર્ટેડ કોમાવાળું સેન્ટેન્સ, એટલે કે રિપોર્ટેડ સ્પીચ, એક એક શબ્દને પકડીશું। પહેલું આપ્યું છે યોર, યોર કોના માટે, યોર એટલે તમારું, તો તમારું એટલે સાંભળનાર વ્યક્તિ, મતલબ કે જયેશ, જયેશ પુલ્લિંગ છે તો એના માટે આપણે વાપરીશું હીઝ। યોર એટલે તારું, તમારું, જયેશ માટે તેનું એટલે કે હીઝ। કાર, કારની, કાર, ઇઝ ક્રિયાપદમાં ફેરફાર આવ્યો છે, ઇઝ પ્રેઝન્ટ છે, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે ઇઝનું થઈ જશે વોઝ। વેરી કોસ્ટલી બટ આઈ, સર્વનામમાં ફેરફાર, આઈ એટલે સ્પીકર, બોલનાર વ્યક્તિ, હિના છે જે સ્ત્રીલિંગ છે, જેના માટે આપણે વાપરીશું શી। ડોન્ટ ક્રિયાપદમાં ફેરફાર આવે, ડુ અથવા ડઝ હોય તો એનું ભૂતકાળ થઈ જશે ડીડ, ઇનડાયરેક્ટ સ્પીચમાં ડીડ, તો ડુ નોટ, ડોન્ટ છે તો અહીંયા આપણે લખીશું ડીડ નોટ, એટલે કે ડીડન્ટ, ડુ ડઝનું ડીડ।
एक क्रिया में फेरफार आव्यो छे एटले बीजी क्रिया में आपणे फेरफार करवानो नथी। लाइक ईट सर्वनाम ज छे पण ईट नो कोई चेन्ज आवतो नथी। ईट एटले ईट केम, कारण के ईट एटले थर्ड पर्सन नी वात छे। फर्स्ट पर्सन अने सेकंड पर्सन आ बन्ने होई शके बोलनार अने सांभळनार, स्पीकर अने लिसनर, पण ईट एटले थर्ड पर्सन, मतलब के अहीं कार नी वात थई छे। આપણે અગાઉ જોયું હતું કે થર્ડ પર્સન હોય સર્વનામ તરીકે તો આપણે એમાં કોઈ ફેરફાર કરતા નથી, એટલે કાર માટે ઈટ વપરાયું છે તો અહીંયા પણ ઈટ જ રહેશે। તો શું ચેન્જીસ કરે આપણે જોઈ લઈએ ફરીથી। હિના ટોલ્ડ જયેશ ધેટ, ટોલ્ડમાં ચેન્જ આવ્યો, ધેટ લખ્યું, યોરની જગ્યાએ હીઝ, કાર ઇઝની જગ્યાએ વોઝ, વેરી કોસ્ટલી બટ, આઈની જગ્યાએ શી, ડોન્ટની જગ્યાએ ડીડન્ટ, લાઈક ઈટ। દરેક આવા જ પ્રકારના વાક્યો હશે। હજુ આપણે એક નવું એક્ઝામ્પલ જોઈ લઈએ। અવની સેડ ટુ જયેશ, આઈ શેલ કમ ટુ યોર હાઉસ ટુડે। અવની સેડ ટુ જયેશ, આઈ શેલ કમ ટુ યોર હાઉસ ટુડે। હવે દરેક જણ પોતાની સાથે મનમાં ધ્યાનમાં રાખો અને મારી સાથે સાથે બોલતા જશો। પહેલા નંબરે આવશે સ્પીકર અવની, બીજા નંબરે આવશે રિપોર્ટિંગ વર્બ સેડ ટુની જગ્યાએ ટોલ્ડ, ત્રીજા નંબરે આવશે લિસનર જયેશ, ચોથા નંબરે આવશે કન્જક્શન જે છે ધેટ। આપણે આ વસ્તુને રિમૂવ કરવાની છે અને ધેટ લખીશું। હવે છે રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર। એક એક શબ્દ આઈ સર્વનામ, આઈ કોના માટે આવ્યું છે, સ્પીકર માટે, અવની છે એટલે સ્ત્રીલિંગ તો આઈની જગ્યાએ શી, શીમાં ફેરફાર આવ્યો। શેલ ક્રિયાપદમાં ફેરફાર, શેલ અને વિલ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં થઈ જશે વુડ। ધ્યાનમાં રાખજો શેલનું શૂડ નહીં થાય, શેલ અને વિલ બંનેનું વુડ થશે। એક ક્રિયાને આપણે ચેન્જ કરી છે એટલે તરત પછીની બીજી ક્રિયામાં કોઈ ચેન્જ આવશે નહીં। કમનું કમ, ટુ સર્વનામમાં ફેરફાર આવશે યોર, યોર કોના માટે, તમારા માટે, તમે એટલે અહીંયા જયેશ જે પુલ્લિંગ છે એટલે અહીંયા થઈ જશે હિઝ, તારું ઘર તેનું ઘર હિઝ હાઉસ। ટુડે સમય અને સ્થળદર્શક ફેરફાર, ટુડે એટલે આજે તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીશું ધેટ ડે, તે દિવસે। અવની ટોલ્ડ જયેશ ધેટ શી વુડ કમ ટુ હિઝ હાઉસ ધેટ ડે। હવે જોઈ લઈએ આ બંને વાક્યોને ટ્રાન્સલેશન સાથે જોઈએ તો તમને ખ્યાલ આવશે। હિના સેડ ટુ જયેશ યોર કાર ઇઝ વેરી કોસ્ટલી બટ આઈ ડોન્ટ લાઈક ઇટ। હિનાએ જયેશને કહ્યું ભૂતકાળમાં, યોર કાર ઇઝ વેરી કોસ્ટલી, તારી કાર ખૂબ જ મોંઘી છે, બટ આઈ ડોન્ટ લાઈક ઇટ પણ મને તે પસંદ નથી। જે તે સમયે હિનાએ જયેશને આવા વાક્યો કીધા હતા એટલે આપણે એને ઇન્વર્ટેડ કોમામાં ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ। હવે આ ડાયરેક્ટ સ્પીચને આપણે આપણી રીતે રજૂ કરીએ છીએ, એટલે હાલની તારીખમાં હિનાએ જે બોલ્યું છે, જયેશે જે સાંભળ્યું છે એ બધું ભૂતકાળ થઈ ગયું છે। તો ભૂતકાળ થઈ ગયું છે એટલે આખું ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય ભૂતકાળમાં જ આવશે, પાસ્ટ ટેન્સમાં આવશે। અને આ સ્પીકર અને લિસનર એ બંને માટે જે તે સર્વનામ વપરાય એમાં ચેન્જીસ થશે, એટલા માટે જોઈએ। હિના ટોલ્ડ જયેશ, હિનાએ જયેશને કહ્યું કે, આપણે ગુજરાતીમાં કે બોલીએ છીએ તો ઇંગ્લિશમાં ધેટ, હિઝ કાર વોઝ વેરી કોસ્ટલી, આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે યોર કાર એટલે કે તારી કાર નહીં બોલીએ પણ તેની કાર। હિનાએ જયેશને કહ્યું હતું કે તેની કાર, તો તેની એટલે અહીંયા હિઝ કાર, વોઝ વેરી કોસ્ટલી, તેની કાર ખૂબ જ મોંઘી હતી, પણ શી ડીડન્ટ લાઈક ઇટ, તેને તે ગમી નહીં। આ શી તેને એટલે કોણ આવ્યું અહીંયા, હિના।
એટલે તમારે આ રીતે સમજવું પડશે કે બોલનાર વ્યક્તિ, સાંભળનાર વ્યક્તિ, આ બે વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણે ચેન્જ કરીશું, પ્લસ ટેન્સ ચેન્જ થાય છે. શા માટે? કારણ કે ડાયરેક્ટ સ્પીચમાં જે તે સમયે બોલાયેલું વાક્ય છે અને ઇનડાયરેક્ટ સ્પીચમાં 100% ભૂતકાળમાં જ બોલાઈ જશે, કારણ કે જે બોલાઈ ગયું છે એ હાલમાં આપણે આપણા શબ્દોમાં એને રિપીટ કરી રહ્યા છે, એટલે ભૂતકાળ એ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણી ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્યાં પણ પ્રેઝન્ટ ટેન્સનો શબ્દ નહીં આવે અથવા તો ફ્યુચર ટેન્સનો પણ શબ્દ નહીં આવે, માત્ર ને માત્ર પાસ્ટ ટેન્સવાળા શબ્દો હશે. બીજું જોઈ લઈએ તો તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. અવની સેટ ટુ જયેશ, આઈ શેલ કમ ટુ યોર હાઉસ ટુડે. હવે આ જુઓ, આ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હતું અને આ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. અવનીએ જયેશને કહ્યું કે હું તારા ઘરે આજે આવીશ, ભવિષ્યકાળ થયો. એને પણ આપણે પાસ્ટમાં જ કન્વર્ટ કરીશું, કારણ કે અવનીએ જ્યારે કહ્યું હતું ત્યારે કહ્યું, અત્યારે આપણે એને આપણા શબ્દોમાં લખી રહ્યા છે એટલે આપણા માટે તો એ વાક્ય પાસ્ટ થઈ ગયું છે. તો અવની ટોલ્ડ જયેશ ધેટ, અવનીએ જયેશને કહ્યું હતું કે શી વુડ કમ ટુ હિઝ હાઉસ ધેટ ડે. તે શી મતલબ કે અવની, અવની તેના ઘરે આવશે ધેટ ડે, તે દિવસે, જે દિવસની એણે વાત કરી હતી તે દિવસે. એટલે આ જે અંડરલાઇન કરેલા શબ્દો છે એ તમારા ધ્યાનમાં જો આવી જાય તો તમારા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઇઝી થઈ જશે. અસર્ટિવ સેન્ટેન્સ એકદમ ઇઝી છે, આપણે ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની છે કે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ આવશે, કન્જક્શન તરીકે ધેટ આવશે, અને આ જે ત્રણ ફેરફારો છે, ક્રિયાપદમાં ફેરફાર, સ્થળ કાળમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર, આ તો દરેક જાતની રિપોર્ટેડ સ્પીચમાં આવવાના જ છે. એટલે અહીંયા અસર્ટિવ સેન્ટેન્સને ખાલી બે યાદ રાખો, ટોલ્ડ અને ધેટ. આ હતું અસર્ટિવ સેન્ટેન્સનું ઉદાહરણ. હવે આના પછી આપણે જોઈશું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. થેન્ક યુ.